મિત્રો ભરેલા શાકના મસાલાનો વિડીયો મેં આની અગાઉ મૂકેલો છે અને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે તો આજે એમાંથી આપણે વિવિધ પ્રકારના શાક એકદમ ઝટપટ રીતે બનાવીશું નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે તો આ શાકના મસાલામાંથી ભરેલા ભીંડા બનાવીશું તો આ અઢીસો ગ્રામ ભીંડાને ધોઈને કોરા કરીને આ રીતે કટ કરી લીધા છે વચ્ચે કટ મૂક્યો છે આપણે સ્ટફ ભીંડા બનાવવાના છીએ તો હવે આ રેડી કરેલ મસાલામાંથી પાંચ ટેબલ સ્પૂન જેટલો મસાલો લઈશું તમને મસાલાની રેસીપી બતાવી છે તે મુજબ આમાં મોસ્ટલી બધા જ મસાલા કાજુ દ્રાક્ષ અને કોપરા સહિત મેં ઉમેર્યા છે અને કોથમીરના પાનને પણ સૂકવીને ઉમેર્યા છે પરંતુ જો તમને સમય હોય અથવા પસંદ હોય તો થોડી ફ્રેશ કોથમીર બારીક સમારીને ઉમેરી શકો છો અને નહીં ઉમેરો તો પણ ચાલશે તો આ અડધો કપ જેટલી કોથમીર મેં ઉમેરી છે હવે મિક્સ કરીને આ મસાલો ભીંડામાં ભરીશું અને તમે આ શાકના મસાલાનો ઉપયોગ કર્યો અને કર્યું હોય તો કયું શાક બનાવ્યું અને તમારો અનુભવ કેવો રહ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો હવે આ રીતે બધા ભીંડાને ભરી લઈશું આ રીતે બધા ભીંડા ભરી લીધા છે તો હવે એક પાનમાં થોડું તેલ મૂકીશું એક ટીસ્પૂન રાઈ અને દસથી બાર મેથીના દાણા ચોક્કસ ઉમેરીશું થોડી હિંગ ઉમેરી આ મેથીના દાણા છે હવે ભીંડા ભરી લીધા છે તેમાંથી અડધા ભીંડા ઉમેરીશું અને ગેસની આંચ સ્લો ટુ મીડિયમ રાખી છે અડધા આ પછી ઉમેરીએ અને ઢાંકીને બે મિનિટ કૂક થવા દઈએ બે મિનિટ બાદ હવે આ રીતે ભીંડાને હલકા હાથે પલટાવી લઈશું હવે બાકીના ભીંડા છે તે પણ ઉમેરી દઈએ ઢાંકીને ત્રણથી ચાર મિનિટ કુક થવા દઈશું જોઈ લઈએ સરસ વરાળ આવી ગઈ છે તો આ રીતે ભીંડાને ઉપર નીચે કરીશું અને ફરીથી ઢાંકીને ત્રણથી ચાર મિનિટ થવા દઈએ ફરીથી જોઈ લઈએ અને આ રીતે ભીંડા ભરી લીધા બાદ હવે એમાં આપણે સ્ટફ કર્યો ત્યારે થોડો મસાલો વધ્યો હતો લગભગ એક ચમચી જેટલો એ ઉમેરીશું અને ફરીથી બેથી ત્રણ મિનિટ થવા દઈશું હવે તમે જોઈ શકો છો કે ભીંડા કૂક થઈને એનો આખો કલર ચેન્જ થઈ ગયો છે એટલે કે ભીંડા સરસ કૂક થઈ ગયા છે તો હવે ખુલ્લા જ બે મિનિટ થવા દઈશું અને તમે આ શાકમાં જુઓ આપણે વઘારમાં મેથી ઉમેરેલી એ પણ તમે જોઈ શકો છો હવે બે મિનિટ બાદ આ રીતે હવે ભીંડાનું શાક રેડી થઈ ગયું છે તો ગેસ બંધ કરી દઈશું બારીક સમારેલી કોથમીર એડ કરી અને આપણું ભરેલા ભીંડાનું શાક એકદમ ઝટપટ રેડી થઈ ગયું છે તો હવે સર્વિંગ કરીએ અને આ થયો આપણા સિક્રેટ ઇગ્રે ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે શાકના મસાલા વડે રેડી કરેલ ભરેલા ભીંડાનું શાક વહેલી સવારે ગૃહિણીને બાળકોના કે પરિવારના સભ્યોના લંચ બોક્સ રેડી કરવાના હોય અને પોતે પણ જોબ પર જવાનું હોય તો તેવા સમયે શાકમાં આદું લસણ હળદર જીરું તલ કોપરું વગેરે કેટલા મસાલા શોધવાની જરૂર હવે નહીં રહે બસ તેલમાં આ મસાલા સાથે શાક વગાર્યું કે શાક રેડી હવે આ શાકના મસાલા વડે વટાણા બટાકા અને ટામેટાનું રસાવાળું શાક બનાવીશું એટલે કે આ મસાલાઓ ભરેલા કોરા તથા રસાવાળા શાક એમ બધી રીતે ઉપયોગી છે તો એક કુકરમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ મૂક્યું તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન રાઈ અને વન ફોર ટીસ્પૂન હિંગ ઉમેરીશું હવે બે મીડિયમ સાઇઝના ટામેટા કાપીને ઉમેર્યા અને ટામેટાને જરાક સાતળી લઈએ તમને કાંદા પસંદ હોય તો કાંદા પણ ઉમેરી શકો છો હવે આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે કે તૈયાર કરેલ મસાલો ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલો અને મસાલો ઉમેર્યા બાદ સ્લો આંચ પર દસથી બાર સેકન્ડ સાંતળી લઈશું ત્યારબાદ એક કપ પાણી ઉમેરીશું અને બે મીડિયમ સાઈઝના બટાકાને છાલ ઉતારીને કાપી લીધા છે એ ઉમેર્યા અને એક કપ ફ્રોઝન વટાણા છે તમે ફ્રેશ વટાણા પણ ઉમેરી શકો છો અને વટાણા ઉમેર્યા બાદ ગેસની આંચ હાઈ કરીને ઉકળાવવા દઈશું અને અગાઉના વિડીયોમાં મેં કહ્યું એ મુજબ ફક્ત મીઠું ટેસ્ટ કરી લેવાનું થોડું મને ઓછું લાગે છે તો તે ઉમેર્યું અને હલાવીને ફરીથી ઉકળવા દઈશું અને ઉકળો આવે આ રીતે એટલે ગેસની આંચ મીડિયમ રાખીને ત્રણ સીટી વાગે એટલું કૂક કરીશું ત્રણ સીટી થઈ ગઈ છે અને કૂકર ઠંડો થઈ ગયો છે તો આપણું શાક રેડી છે થોડી કોથમીર ઉમેરીએ અને સાવ કરીશું તો આ થયું શાકના મસાલા વડે ઝટપટ બનાવેલું વટાણા બટાકા અને ટામેટાનું ટેસ્ટી અને ચટાકેદાર શાક વહેલી સવારે ગૃહિણીને લંચ બોક્સ રેડી કરવાના હોય તો આ મસાલો ખૂબ જ હેલ્પફુલ થાય છે અને ઝટપટ લંચ બોક્સ રેડી કરી શકાય છે હવે આ ભરેલા શાકના મસાલાના ઉપયોગ કરીને આપણે રસાવાળા બટાકાનું શાક બનાવીશું તો આ એક મોટી સાઇઝનો બટાકો છે અને એને સારી રીતે ધોઈ લીધો છે કારણ કે આપણે એને છાલ સાથે જ બનાવવાના છીએ અને આ રીતે મોટા કટકા કર્યા છે અને હવે એક કૂકરમાં બે ટેબલ સ્પૂન તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે એક ટીસ્પૂન રાઈ એક ટી સ્પૂન જીરું અને થોડી હિંગ ઉમેરીશું પાંચથી છ ફ્રેશ પત્તા ઉમેરીએ અને ત્યારબાદ એક ટામેટાની પ્યુરી બનાવી લીધી છે એ ઉમેરીએ અને પ્યુરીને ફક્ત અડધી મિનિટ સાંતડવાની છે અને ત્યારબાદ આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે ભરેલા શાકનો મસાલો ઉમેરીશું અને આ મસાલો કેવી રીતે બને એનો ડિટેલમાં વિડીયો મેં આની અગાઉ પોસ્ટ કરેલો છે અને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો આ મસાલો બે મોટી ચમચી ભરીને ઉમેરીશું અને મસાલો ઉમેર્યા બાદ ગેસની આંચ એકદમ સ્લો રાખીને ફક્ત દસથી બાર સેકન્ડ સાંતળવાનું છે અને ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરીશું તો આ એક કપ પાણી અને બીજું વન ફોર્થ કપ પાણી ઉમેરીશું અને પાણી ઉકળવા માંડે એટલે બટાકા ઉમેરીશું અને મેં અગાઉના વિડીયોમાં પણ કહ્યું છે ફરીથી કહું છું કે આ મસાલો ઉમેર્યા બાદ ફક્ત મીઠું ચેક કરી લેવાનું કારણ કે ઘણા લોકો પોતાના આહારમાં મીઠું ઓછું ખાતા હોય છે એટલા માટે મેં મસાલામાં થોડું ઓછું એડ કર્યું હતું તો હવે બટાકા ઉમેરીએ સાધારણ મીઠું મને ઓછું લાગે છે તો તે ઉમેર્યું અને આ રીતે ઉકળો આવી ગયો છે તો હવે ગેસની આંચ મીડિયમ કરીશું અને ઢાંકણ ઢાંકીને ત્રણ સીટી થાય એટલું કૂક કરીશું ત્રણ સીટી થઈ ગઈ છે અને આપણું શાક રેડી થઈ ગયું છે જુઓ કેટલું સરસ શાક આપણું તૈયાર થઈ ગયું છે અને તે પણ એકદમ ઝટપટ પરફેક્ટ એની ગ્રેવી પણ થઈ ગઈ છે અને ગરમ ગરમ શાક જોઈને તો ખાવાનું મન થઈ જાય એટલું સરસ છે તો આ થોડી કોથમીર ઉમેરી અને આ થયું આપણું ભરેલા શાકના મસાલામાંથી ઝટપટ બનાવેલ ટેસ્ટી અને ચટાકેદાર રસાવાળા બટાકાનું શાક તો હવે આ તૈયાર કરેલા શાકના મસાલામાંથી ભરેલા સરગવાની શીંગનું શાક બનાવીશું તો આ ત્રણ સરગવાની શીંગ હતી તેને આ રીતે કટ કરી લીધી છે અને આ રીતે માવાદાર અને જાડી હોય એવી શીંગ લેવાની અને સાધારણ આ રીતે ચાકુ વડે એની સ્કીન છોલી લઈશું અને આ રીતે વચ્ચેથી કટ મૂકીને ફક્ત એના પાકા બીજ હોય એ જ કાઢવાના છે એનો અંદર જે માવો છે તે નથી કાઢવાનો અને એક સરસ આઈડિયા બતાવું કે તમારે આ શાક બનાવવું હોય ત્યારે બે કલાક પહેલાં કટકા કરીને ફ્રીઝરમાં મૂકી દેવાની સિંગને અને ત્યારબાદ આમ ફટાફટ પાણીમાં નાખીને સહેલાઈથી કટ થઈ જશે અને બીજ પણ સહેલાઈથી નીકળી જશે કારણ કે સરગવો થોડો હાર્ડ એટલે કે સખત હોય છે હવે આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે ભરેલા શાકનો મસાલો ચાર ટેબલ સ્પૂન જેટલો લઈએ અને આ મસાલો રેડી કરેલો ત્યારે કોથમીરને મેં છાંઈડે સૂકવીને અંદર એડ કરેલી જ છે છતાં પણ જો તમને અનુકૂળતા હોય અને પસંદ હોય તો થોડી ફ્રેશ કરેલી ચોપ કરેલી કોથમીર આ રીતે ઉમેરી શકો છો અને મિક્સ કરીશું અને આ મસાલો આપણે સિંગમાં ભરીશું અને વહેલી સવારે જે બહેનોને આ શાક બનાવવું હોય તો શીંક કાપીને તમે રાત્રે ફ્રીઝરમાં મૂકી દેજો અને સવારમાં આ રીતે તમે સરળતાથી કટ કરીને બીજ કાઢી શકશો અને ફ્રીઝમાં ના મૂકો તો પણ તમારું શાક ખૂબ જ સરસ થશે પરંતુ ઇઝીલી કટ કરી શકાય એટલા માટે મેં આઈડિયા બતાવ્યો છે તો આ રીતે બધી શીંગને ભરી લીધી છે અને થોડો મસાલો બચ્યો છે એને પાછળથી ઉપયોગ કરીશું તો હવે એક કૂકરમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ મૂકીશું તેમાં એક ટીસ્પૂન રાઈ હાફ ટીસ્પૂન જીરું અને વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરીએ હવે ગેસની આ સ્લો કરીને વન ફોર્થ કપ પાણી એડ કરીશું અને વઘાર ઉડે એટલા માટે સાવચેતીના પગલાં રૂપે બે સેકન્ડ માટે ઢાંકણ ઢાંકીશું હવે શેંગ મૂકીશું ગેસની આંચ અત્યારે સ્લો રાખી છે બધી સીંગ મુકાઈ જાય એટલે ગેસની આંચ સ્લો ટુ મીડિયમ કરીશું અને બે મિનિટ ખુલ્લો ગેસ પર રાખીશું હવે જે મસાલો બાકી બચ્યો હતો તે પણ ઉમેરી દઈએ અને આ મસાલાનો વિડીયો મેં જ્યારે મૂક્યો ત્યારે તમારા સૌના તરફથી ખૂબ જ સરસ આવકાર મળ્યો તે બદલ આપ સૌની હું ખૂબ જ આભારી છું હવે આ એક કપ છાશ છે એ મસાલાવાળા બાઉલમાં ઉમેરીએ અને ત્યારબાદ એને શાકમાં ઉમેરીશું હવે છાશ ઉમેર્યા બાદ ગેસની આંચ હાઈ કરીશું અને ઉકળો આવે ત્યાં સુધી આ રીતે હલકા હાથે હલાવતા રહીશું સાધારણ ખટાશવાળી છાશ લીધી છે જુઓ સરસ ઉકળો આવી ગયો છે તો હવે કૂકરનું ઢાંકણ બંધ કરીને ગેસની આજ મીડિયમ કરીશું અને ત્રણ સીટી થાય એટલું કૂક કરીશું હવે શાક થઈ ગયું છે વાવ જુઓ તમે જોઈ શકો છો કેટલું સરસ શાક રેડી થઈ ગયું છે અને કેટલું ઝટપટ પણ બની ગયું તો હવે સર્વિંગ કરીએ જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ શાક બન્યું છે તો આ થયા આપણા ભરેલા શાકના મસાલા વડે બનાવેલ વિવિધ પ્રકારના શાક જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બે લાઇકોન ચોક્કસ યાદ રાખીને દબાવજો કે જેથી જ્યારે જ્યારે હું નવી રેસીપી મૂકું કે તરત તમને એની જાણ થાય અને તમે તરત રેસીપી જોઈ શકો અને બીજી એક વાત કે મારી ઘણી બહેનોએ આ મસાલો બનાવીને તૈયાર કર્યો છે અને એમ એમણે અગાઉના વિડીયોમાં કોમેન્ટ કરી છે તો આ શાકનો મસાલો બનાવ્યો પછી તમારો શાક બનાવવાનો અનુભવ કેવો રહ્યો તે મને ચોક્કસ જણાવજો તો મને ખૂબ જ આનંદ થશે મળતા રહીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો